સુરતના પર્વત પાટિયા વિસ્તારોમાં આવેલા મહાવીર નગરમાં રહેતા જયદીપ કથિરિયા અને ચિરાગ કથિરિયા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે બે ભાઈ સુરતથી કેદારનાથ સાયકલ યાત્રા પર જઈ રહ્યા છે, ત્યારે તેમની યાત્રા અંદાજિત 22-25 દિવસની રહેશે, જેમાં વચ્ચે રસ્તામાં તેના રૂટમાં આવતા ગુજરાત, રાજસ્થાન એમ ઘણા મંદિરોના દર્શન કરી હરિદ્વાર, ઋષિકેશ, ચોપટા, સોનપારા, ખાટુશ્યામ એવા અનેક મંદિરોમાં દર્શન કરી કેદારનાથ પહોંચશે. બે ભાઈઓને સાયકલ પર જવાનો હેતુ સનાતન ધર્મને આગળ વધારવાના હેતુથી સાયકલ દ્વારા 2300 કિલોમીટર કેદારનાથ મંદિરના દર્શન કરવા આજરોજ રવાના થયા છે. મારું નામ છે જયદીપ ઘનશ્યામભાઈ કથિરિયા. અમે આ જગ્યાનું નામ છે મોડલ ટાઉન પર્વત પાટિયા અને અમે જઈ રહ્યા છે બાબાજીના ધામ કેદારનાથ. કઈ રીતના છે, કેવો રૂટ છે અને કેટલા જણા જઈ રહ્યા છે? અમે બે જણા જઈ રહ્યા છે, મેં અને મારો મોટો ભાઈ. અને આ રૂટ આખો જે છે જે કેદારનાથનો તે 1600 થી 1700 કિલોમીટરનો છે, પણ આપણે આખો ચેન્જ કરીને, કારણ કે વચ્ચે બહુ બધા મંદિરો આવશે મોટા મોટા, તેના દર્શન કરતા કરતા જશું, એટલે 2300 કિલોમીટરનો રૂટ છે. અમે જઈ રહ્યા છીએ સાયકલ લઈને. રૂટમાં એવું છે કે આપણે જે 1600 કિલોમીટરનો રૂટ હતો એને અમે ચેન્જ કરીને આપણે 2300 કિલોમીટરનો રૂટ કર્યો છે. તેમાં પહેલા આવશે આપણું સુરત સિટી, પછી આવશે મોડાસા, અને પછી આવશે મેઇન મંદિર શામળાજીનું, શામળાજી. પછી આવશે અમે રાજસ્થાનમાં એન્ટર કરીને નાથદ્વારા, અને નાથદ્વારામાં બે મંદિર છે, એક શંકર ભગવાનનું અને બીજું મંદિર છે આપણે શામળાજી મંદિર. પછી આવશે અજમેર, અજમેર આવશે પુષ્કર, પછી આવશે કામલી ઘાટ ભેરુજીનું મંદિર, પછી આવશે ખોડા ગણેશ, જે ભૂત પ્રેતોએ મંદિર બનાવેલું છે ગણપતિ બાપાનું, એ મંદિરના પણ અમે દર્શન કરવાના છીએ. પછી આવશે ખાટુ શ્યામજી, પછી આવશે હરિયાણામાં અમે એન્ટર કરશું, ત્યાં આવશે શીતળા માતાનું મોટું મંદિર છે એ આવશે. ત્યાર પછી અમે દિલ્હીમાં એન્ટર કરશું, એમાં ગાઝિયાબાદ એક જ સિટી કરવાના છીએ. ત્યાર પછી ઉત્તર પ્રદેશ, એમાં મેરઠ સિટી કરશું, અને ત્યાર પછી આવશે આપણું ઉત્તરાખંડ, જેમાં ઘણા સ્થળો છે જેમ કે હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ, કર્ણપ્રયાગ, ગોપેશ્વર, અને છેલ્લું આવશે આપણું બાબાજીનું ધામ કેદારનાથ. તો એના દર્શન કરીને આપણે પરત આવશું. જમવાનું જોકે આપણે હોટલમાં જ કરવાના છીએ, પણ રહેવા મૂકવાની સુવિધા આપણે બહાર જ કરવાના છે, જેમ કે પેટ્રોલ પંપ છે, કશે સારી એવી જગ્યા ઝાડ નીચે મળી ગઈ તો એ છે. એમાં અમે લઈ જઈએ છીએ ટેન્ટ, સ્લીપિંગ બેગ અને કપડાં. આમાં મુખ્ય હેતુ એ છે કે ઘણા લોકો હિન્દુ ધર્મને છોડીને બીજા ધર્મોમાં જાય છે, તો એને પ્રોત્સાહન કરવા માટે કે આપણો જે ધર્મ છે હિન્દુ ધર્મ એને આગળ વધારો અને સનાતનીઓને આગળ વધારો, તેના માટે અમે આ ટ્રીપ કરી રહ્યા છીએ.